નમસ્તે હાજી સાહેબ, પ્રણામ. આપનું શુભ નામ શું છે? ભરતજી મહેતા. અને આપ ક્યાંથી બધા છો? સુરતથી આવેલ છું. અચ્છા. અને બોમ્બે અને બધાને બતાડેલું તો એમને છેલ્લે એમ જ કહ્યું કે તમારે સત્ય સ્વીકારી અને મશીન પહેરો કે જે બી કરો, આનો હવે બીજો કોઈ ઈલાજ નથી. આ જન્મમાં નહીં સંભળાય? હા, આ જન્મમાં તો નહીં સંભળાય જ પાકું. ને પછી સાહેબનું વળી મને જાણવા મળ્યું તો બતાવ્યું તો એમના પહેલાં ટ્રાયલમાં મને ઘણો બધો ફરક પડ્યો છે ને સારું લાગે. સાહેબ ટ્રાયલ નથી હોય, તમારી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, હવે બહેરાશ નહીં આવે. લાઈફ ટાઈમ ગેરંટી આપીને મોકલું છું, હો, ધ્યાન રાખજો. બસ બસ. હા, તમે બી સાહેબ આવો, બધા ઉપર ઉપકાર કરો અને બધાને હાજર કરજો. સાહેબજી જેટલાને જાણતા હશો એટલાને મોકલવા અહીંયા. બરાબર છે, બરાબર છે. સાહેબ આપણે એક કાનમાં આજે જે ટ્રીટમેન્ટ કરી એનાથી હવે એકદમ બહુ ધીમે ધીમે બોલીએ તો બી સંભળાય છે ને? એકદમ સારું સંભળાય, બિલકુલ ધીમે. અત્યારના રિઝલ્ટમાં મને 15-20% ના ના, બહુ ધીમે ધીમે સમજાય તો 100% કહેવાય. સાહેબ 15-20% કેમ આપ્યું? મનમાં રાખશો રોગને? નહીં નહીં, મનમાં નહીં સાહેબ. તો 15-20% ના કહેવાય, એ સિક્કાવાળું એમ સાહેબ. આપણી ભાષા એવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અને બીજું મને શું આનંદ થયું છે કે તમે બહુ સરસ નિખાલસ વ્યક્તિ છો અને બધી વાતો કરી. તમે ઘણી જગ્યાએ ડૉક્ટરોને બતાવ્યો, ઓપરેશન બી કરાવી નાખ્યો છે કાનનું. ઓપરેશન બી કરાયા અને અનસક્સેસ ગયું. બરાબર છે. અને 3-4 ડૉક્ટરોનું સ્ટેટમેન્ટ એવું હતું કે તમારે હવે મશીન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને મશીનથી બી નહીં સંભળાય, કાન હશે તો મશીન ચાલે, આંખ હોય તો ચશ્મા લાગે. કાનમાં તમારા એ બધું કે બોલવાનું પ્રોબ્લેમ રહેશે જ તમારે. અને કાનમાં કાણો પડી ગયું એવું બધું બી કાઢી આપ્યું હતું. અત્યારે સારું જ છે તમને. અને અંતરાય કર્મનો યોગ બધાનું તોડજો ભાઈ. તમારું તૂટ્યું છે એવું બધાનું તૂટી, બધા સાંભળે અને સરસ થાય અને ધર્મની સેવા કરવો એવી મારી ઈચ્છા છે. તમે ઘણું જીવો અને સમાજને સેવા આપો. ખૂબ ખૂબ ધન્યવાદ.